नमस्कार विद्यार्थी मित्रों, एना पछी आपणे जोईए टूंक नोंध लखो मूल संकल्पना जोईए आगळ शुं कीधुं छे। मूल संकल्पना कोई पण पदार्थ એટલે કે દુનિયાનો કોઈ પણ પદાર્થ હોય એ પદાર્થની માત્રા અથવા તો એનો જથ્થો, જે જથ્થો છે અથવા માત્રા છે, એ માત્રાને તેના દળ અથવા તો અણુની સંખ્યાને આધારે દર્શાવી શકાય છે। કોઈ પણ વસ્તુ હોય કાં તો એના અણુને આધારે સરખાવી શકાય અને કાં તો એને દર્શાવવું હોય તો આપણે શેના વડે દર્શાવી શકીએ? દળ વડે। કે આ વસ્તુ છે તો એ વસ્તુનું દળ આટલું છે, એનું વજન આટલું છે। પરંતુ રાસાયણિક પ્રક્રિયા સમીકરણ પ્રત્યક્ષ કે પ્રત્યક્ષ રીતે પ્રક્રિયામાં ભાગ લેતા અણુ કે પરમાણુની સંખ્યા સૂચવે છે। જે આપણે રાસાયણિક સમીકરણ લખીએ છીએ એમાં જે સંખ્યા લખેલી હોય એ શું દર્શાવે છે? તો કે અણુ અથવા તો પરમાણુઓ જે ભાગ લે છે એનું સંચલન કરેલું હોય છે। એના પછી જોઈએ આગળ, પદાર્થના જથ્થાને દળના સંદર્ભમાં દર્શાવવા કરતા અણુઓ કે પરમાણુની સંખ્યાના સંદર્ભમાં દર્શાવવું વધારે અનુકૂળ છે। એટલે આપણે બે વસ્તુ થઈ અહીંયા, શું? પેલું દળ દ્વારા દર્શાવી શકાય અને બીજું એની અણુ કે પરમાણુની સંખ્યાને આધારે દર્શાવી શકાય। તો આ બેમાંથી કઈ વસ્તુ સુટેબલ રહેશે, કઈ વસ્તુ સારામાં સારી રહેશે? તો કે સંખ્યાને આધારે દર્શાવવી। આથી વૈજ્ઞાનિકોએ પોતાના દળ અથવા તો વજન અથવા તો જથ્થાને સંખ્યા સાથે સંબંધિત કરવા માટે એક સંકલ્પના રજૂ કરી જેને મોલ સંકલ્પના કહે છે। અહીં આપણે આપેલા છે ઉદાહરણ, શું આપેલું છે? જેમ કે એક ડઝન બરાબર 12 નંગ, 12 નંગ વસ્તુ ભેગી થાય તો એને આપણે એક ડઝન કહીએ। એક કોડી બરાબર 20 નંગ, એટલે 20 નંગ થાય ત્યારે આપણે શું કહીએ? એક કોડી। અને એક ગ્રોસ બરાબર 144 નંગ। કેમ? ઉપર મુજબ જ આપણે અહીંયા શું કહેશું? તો કે એક મોલ બરાબર 6.022×10^23 અને કહેવાય એવોગ્રેડો અંક। કોઈ પણ પદાર્થના એક મોલ જથ્થામાં હાજર રહેલા, એક મોલ પદાર્થની અંદર શું? તો કે હાજર રહેલા અણુ કે પરમાણુ કે આયનની સંખ્યા કેટલી હોય? તો કે 6.022×10^23 જેટલી નિશ્ચિત હોય છે અને તે પ્રાયોગિક રીતે મેળવેલ મૂલ્ય છે। ઇટાલિયન વૈજ્ઞાનિક એમેડિયો એવોગ્રેડોના માનમાં આ સંખ્યાને એવોગ્રેડો અચળાંક અથવા તો એવોગ્રેડો અંક કહે છે, જેને N0 વડે દર્શાવાય છે। તો હવે ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો કે એવોગ્રેડો અંક એટલે શું? તો કે 6.022×10^23 હોવા જોઈએ। શેમાં? તો કે એક મોલ સંખ્યામાં રહેલા હાજર ઘટકો। આ મુજબ એક મોલ ઓક્સિજન પરમાણુ બરાબર 6.022×10^23 ઓક્સિજન પરમાણુની સંખ્યા, એક મોલ હાઇડ્રોજન અણુ બરાબર 6.022×10^23 હાઇડ્રોજન અણુની સંખ્યા, એક મોલ એનેઆયન બરાબર 6.022×10^23 એને એટલે સોડિયમ આયનની સંખ્યા, ટૂંકમાં એક મોલ XYZ બરાબર 6.022×10^23 XYZ કણોની સંખ્યા। એક મોલ એટલે 6.022×10^23 કણો। આમ મોલ એ સંખ્યા છે અને સંખ્યાને એકમ હોતો નથી, આથી મોલને પણ કોઈ એકમ છે નહીં। મોલની સંખ્યા નક્કી કરવા જો પરમાણુ હોય તો તેનું પરમાણીય દળ, અણુ હોય તો આણ્વીય દળ અને
जो आयन होय तो, जो आयन होय तो आयनीय दल, संयोजन होय तो संयोजन दल, तेना सूत्र प्रमाणे गणी मोलनी गणतरी करी शकाय छे। त्यार पछी कार्बनना स्थायी संस्थानिक सी बार ना परमाणीय दल 12 ग्राम मां रहेला परमाणुनी संख्या 6.022×10^23 स्वीकारवामां आवेली छे। आ संख्या ने मोल कहे छे। पदार्थना दळ परथी मोल अने मोल परथी एवोग्रेडो अंक द्वारा कणोनी संख्या गणी शकाय। टूंकमां मोल बराबर परमाणु अणु के संयोजनोनुं दळ। शेमां? तो के ग्राममां। कोई पण अणु होय, परमाणु होय, संयोजन होय, एनुं दळ ग्राममां लेवानुं। એને ભાંગા પરમાણીય દળ, આણ્વીય દળ કે સંયોજનોનું આણ્વીય દળ શેમાં? તો કે ગ્રામ પ્રતિ મોલમાં। તો આ વાત થઈ છે વિદ્યાર્થી મિત્રો મોલ સંકલ્પનાની। હવે આ જ વાત આપણે મોલાર દળની કરવાની છે। આગળ જોઈએ મિત્રો, હવે સમજાવવાનું છે મોલર દળ। આપણા ચેપ્ટરનો છેલ્લો પ્રશ્ન છે વિભાગ ડી ની અંદર મોલર દળ જોઈએ। કોઈ પણ પદાર્થના, એટલે કે કોઈ પણ પદાર્થ લેવાનો, એ પદાર્થના એક મોલ જથ્થાનું દળ એ ગ્રામમાં દર્શાવેલું તેનું સાપેક્ષ પરમાણીય દળ કે આણ્વીય દળ હોય છે। કોઈ પણ પદાર્થ હોય, એ પદાર્થના એક મોલ જથ્થાનું દળ ગ્રામમાં દર્શાવેલું હોય તો તે આણ્વીય દળ કે પરમાણીય દળની સાપેક્ષે હોય છે। પદાર્થનું પરમાણીય દળ એ એક પરમાણુનું દળ છે અને પરમાણીય દળનો એકમ છે યુ। પદાર્થના એક મોલ પરમાણુઓના દળને મોલર દળ કહે છે। તેનો એકમ યુ ને બદલે જી દર્શાવવામાં આવે છે। પરમાણુના આ આણ્વીય દળને ગ્રામ પરમાણીય દળ પણ કહેવામાં આવે છે। તો શું થશે? હાઇડ્રોજનનું પરમાણીય દળ એક યુ છે તો હાઇડ્રોજનનો ગ્રામ પરમાણીય દળ એક ગ્રામ થશે। યુ નીકળી જશે, શું થઈ જશે? ગ્રામ। હવે જોઈએ શું થશે, તો એક યુ હાઇડ્રોજન માત્ર એક જ હાઇડ્રોજન પરમાણુ ધરાવે છે, જ્યારે એક ગ્રામ હાઇડ્રોજન એક મોલ પરમાણુ એટલે કે 6.022×10^23 જેટલા હાઇડ્રોજન પરમાણુ ધરાવે છે। 16 યુ ઓક્સિજન માત્ર એક જ ઓક્સિજન પરમાણુ ધરાવે છે, જ્યારે 16 ગ્રામ ઓક્સિજન એક મોલ પરમાણુ એટલે કે 6.022×10^23 જેટલા ઓક્સિજન પરમાણુઓ ધરાવે છે। ચાલો ખ્યાલ આવ્યો મિત્રો, અહીંયા સુધીનું વ્યવસ્થિત કરવાનું છે। હવે આગળના વિડીયોથી આપણે નવો ચેપ્ટર ચાલુ કરશું, ચેપ્ટર નંબર 4 પરમાણુનું બંધારણ। પણ એની પહેલાં આપણે અહીંયા સુધીનું દરેક વસ્તુ કમ્પ્લીટ કરવાની છે। આજે ચાલેલું છે મોલર સંકલ્પના અને મોલર દળ, એ બે વ્યવસ્થિત રીતે બુકની અંદર લખી લેવાના છે, લીથાની અંદર। અસ્તુ।